ધોરણ નવ ની અંદર ગણિતની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચમાં દાખલા નંબર ચાર જોઈએ છે બરાબર જે આપણે આઠમા ધોરણને લગતા છે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને વિસ્તાર કરો બરાબર વિશરણ આપણે કરવાનું છે તો આપણે આ નિદ્ય ઉપયોગ કરવાનો છે એક્સ પ્લસ વાય પ્લસ જેડનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ વાયનો વર્ગ પ્લસ જેડનો વર્ગ બે પહેલું પદ બીજું પદ બે બીજું પદ ત્રીજું પદ અને ત્રીજું પદ અને પહેલું પદ બસ આ સૂત્રનો ઉપયોગના ના ગોઠવવાનો પછી એને ગણતરી ગુણાકાર ભાગાકાર જે છે એ કરવાનો બહુ સિમ્પલ છે ખાલી આ સૂત્ર યાદ રાખીને એને ગોઠવણી કેવી રીતે કરવાની જે જ ખાલી જોવાનું છે તો અહીંયા જોઈએ એક્સ પ્લસ ટુ વાય પ્લસ ફોર ઝેડ નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ બીજા પદનો વર્ગ અને ત્રીજા પદનો વર્ગ બે પહેલું બીજું પદ એટલે એક્સ અને ટુ ઝેડ બે બીજું ત્રીજું પદ એટલે ટુ વાય અને ફોર ઝેડ અને બે ત્રીજું પદ અને પહેલું પદ બસ આ ખાલી ગોઠવણી જ કરવાની છે આ ગોઠવણી કર્યા પછી એનો ગુણાકાર પાક જે થતો હોય એ મૂકીને આપણે ડાયરેક્ટ મૂકી દેવા એક્સનો વર્ગ એક્સનો વર્ગ બે વાયનો વર્ગ એટલે ચાર વાય વર્ગ શું આવશે ચાર વાય વર્ગ ચલો અહીંયા ચારનો વર્ગ સોળ z નો વર્ગ બે દુ ચાર એક્સ વાય અને ચાર દુ આઠ આઠ દુ સોળ ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ વાય અને ઝેડ અને ચાર દુ આઠ ઝેડ એક્સ બરાબર બહુ સિમ્પલ છે ખાલી આ બે જ લાઈનમાં પૂરું થઈ જાય છે ખાલી સૂત્ર યાદ હોય તો સૂત્ર પ્રમાણે ગોઠવીને એનો ગુણાકાર ભાગાકાર જે મૂકવાનો છે ચલો અહીંયા બીજું ટુ એક્સ પ્લસ ઝેડ નો વર્ગ અહીંયા વાય માઇનસ છે તો માઇનસ આવી રીતે સાઈડમાં લઈ લેવાનો એની જોડે જ આગળ મૂકતું રહેવાનું બાકી બધી તો આપણે મૂકીએ છે લેજો બે એક્સ નો વર્ગ થશે પ્લસ અહીંયા માઇનસ વાય નો સ્કવેર પ્લસ ઝેડ નો વર્ગ બે પહેલું પદ બે પહેલું પદ અને બીજું પદ બે બીજું પદ અને ત્રીજું પદ બે ત્રીજું પદ અને પહેલું પદ તો એના પ્રમાણે આપણે ગોઠવ્યું પણ ખાલી યાદ રહી એટલું રાખવાનું કે જો માઇનસ હોય તો માઇનસ વાય આપણે જ્યાં પણ લઈએ છીએ ત્યાં બધે માઇનસ વાય લેવાના હવે અહીંયા જો બે એક્સનો વર્ગ એટલે ચાર એક્સનો વર્ગ વાયનો વર્ગ હંમેશા પ્લસ થાય એટલે ઓલવેઝ વર્ગ કરો કોઈ પણ રકમનો તો એ રકમ શું થશે પ્લસમાં આવશે ઝેડનો વર્ગ ઝેડનો વર્ગ જ થશે અહીંયા એક માઇનસ છે જો આ બધામાંથી એક માઇનસ છે તો માઇનસ મૂકવાનું આગળ એટલે બે દુ ચાર એક્સ અને વાય આ બંનેમાં પણ એવી રીતે થાય છે એક માઇનસ છે तो माइनस माइनस एक, एक दे। दे दू चार बराबर बहुत सिंपल सेम है बे एक्स प्लस थ्री वाय प्लस टू झेड नो वर्ग पहला पद ना वर्ग ए माइनस वर्ग प्लस थ्री वाय ना वर्ग प्लस टू झेड नो वर्ग बे पहलू बीजू पद ત્રીજું અને પહેલું પદ એ મૂક્યું આપણે બરાબર એ મૂક્યા પછી જો પહેલા પદનો વર્ગ વર્ગ કરો એટલે પ્લસમાં થઈ જાય બે નો વર્ગ ચાર એક્સ નો વર્ગ નો વર્ગ નવ વાય નો વર્ગ બે નો વર્ગ ચાર માઇનસ મૂકવા દુ છુ બાર બાર એક્સ અને વાય તોણ દુ છ દુ બાર વાય અને ઝેડ માઇનસ બે દુ ચાર ચાર દુ આઠ ઝેડ અને એક્સ બરાબર થઈ ગયું સેમ એ રીતે ચોથો દાખલો જુઓ થ્રી એ માઇનસ સેવન બી ઓછા સીનો વર્ગ એટલે પહેલાં પદનો વર્ગ બીજા પદનો વર્ગ અને ત્રીજા પદનો વર્ગ પછી જે માઇનસ છે એ અંદર માઇનસમાં લઈ લેવાનું બરાબર બંને માઇનસ છે એટલે બંને માઇનસમાં લીધું બે પહેલું બીજું પદ બે બીજું ત્રીજું પદ અને બે ત્રીજું અને પહેલું પદ એટલે માઇનસ સી અને થ્રી એ બરાબર એ રીતે ગોઠવવાનું છે ચલો થ્રી એનો વર્ગ એટલે નવ એનો વર્ગ ઓગણપચાસ સાત બીનો વર્ગ એટલે ઓગણપચાસ બીનો વર્ગ સી નો વર્ગ તો સી નો વર્ગ છે જ પછી સાત તરી એકવીસ એકવીસ દુ બેતાલીસ એ બીનો વર્ગ એ પછી બંને એક માઇનસ છે તો માઇનસ મૂકીશું આમાં બે માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ સાત દુ ચૌદ બી સી અને અહીંયા એક માઇનસ છે તો માઇનસ મૂકીશું છ સી એ બરાબર ચલો એના પછી પાંચમો દાખલો સેમ એ રીતે જે તમે ગણી શકશો એમાં બહુ પ્રોબ્લેમ નહીં આવે બરાબર બે માઇનસ છે એટલે ખાલી એમાં ધ્યાન રાખવાનું છે ખાલી છઠ્ઠો દાખલો આપણે જોઈ લઈએ કારણ કે એમાં એક દુત્યા એક ચતુર્થાંશ એક દ્વિતિયાંશ આપેલું છે એક ચતુર્થાંશ ગમે તે આપેલું આપણે કોઈ ટેન્શન નહીં આપણે વર્ગમૂળ ને જે નીકળતું એ નીકાળવાનું છે બસ બાકી કોઈ પ્રોબ્લેમ નથી જો અહીંયા તમને જો પહેલા એક છેદમાં ચારનો વર્ગ આપ્યો અહીંયા માઇનસ છે અંદર લઈ લેવાની વાત હતી જ એક દ્વિતિયાંશ બીનો વર્ગ થઈ ગયો અહીંયા એકનો વર્ગ એકનો વર્ગ એક જ થાય પ્લસ બે પહેલું પદ એટલે પહેલું પદ આ લીધું બીજું પદ એટલે બીજું પદ આ લીધું બે બીજું પદ અને ત્રીજું પદ આ બીજું પદ અને ત્રીજું પદ બે ત્રીજું અને પહેલું પદ તો ત્રીજું અને પહેલું પદ લીધું બરાબર એક છેદમાં ચાર એટલે એક છેદમાં સોળ થયો એનો વર્ગ એનો વર્ગ એનો વર્ગ એકના છેદમાં બેનો વર્ગ એટલે એક ચતુર્થાંશ થાય બીનો વર્ગ એકનો વર્ગ એક જ થયો આ બે 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 ઉડી જશે બીજે ક્યાંય ઉડાવાનો આ પ્લસની વચ્ચેની જે રકમો આવતી હોય એને ખાલી ઉડાડવાનો એકના છેદમાં ચાર એ બી અહીંયા બે બે ઉડી જશે એટલે માઇનસ ખાલી બી રહેશે અને અહીંયા બે બે વડે ઉડાડીશું છેદમાં બે રહેશે એટલે એક દ્વિતીયાંશ એ રહેશે બરાબર